આસ્થાનો સંગમ અહીં અયોધ્યામાં જોવા મળી રહ્યો છે તો સાથે સાથે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ અનેરો આનંદ શ્રી રામ ભગવાનના દર્શનને લઈને છે ક્યારે ભગવાનના દર્શન થશે અયોધ્યામાં ક્યારે ફરીથી ભગવાન બિરાજમાન થશે તે ક્ષણની જે ઘણા વર્ષોથી રાહ જોઈ રહી હતી ને આખરી એક ક્ષણના સાક્ષી આપણે તમામ બનવા જઈ રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટની આ વિશેષ રજૂઆતની અંદર અમે પણ આપને આ રામોત્સવના કાર્યક્રમમાં જણાવીશું ભગવાન શ્રી રામની અનેક એવા ગુણો કયા ગુણો છે કે જેને અનુસરવા જોઈએ કંઈ એવા પ્રસંગો છે રામાયણના કે આજના જીવનમાં પણ એટલા જ ઉપયોગી રહેશે અને ભગવાન શ્રી રામની જે મંદિરની જે ગાથા છે સંઘર્ષ ગાથા તે તમામ આપણે જાણીશું આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી રામ ખૂબ ખૂબ આપનો આભાર ગુજરાત ફર્સ્ટ ચેનલ તમામ દર્શક મિત્રોને મારા જય શ્રી રામ જય સ્વામિનારાયણ સ્વામીજી સૌપ્રથમ પ્રશ્ન તો એ જ થાય કે ઘણો લાંબો સંઘર્ષ આપણે કરવો પડ્યો ત્યારે જઈને આખરે જે ભાવના હતી જે શ્રદ્ધા હતી અને હવે મંદિર નિર્માણ થઈ રહ્યું છે તો શું કહેશો આપની આ ભાવના કેવી છે અને સાથે સાથે જે સંઘર્ષ થયો આટલો લાંબો તેને લઈને આપ કેવી રીતે જુઓ છો ભગવાન રામનું પુનઃ જે મંદિરની અંદર સ્થાપના મોદી સાહેબ દ્વારા જ્યારે થઈ રહી છે ત્યારે અહીંયાની અંદર એટલો બધો આનંદ એટલો બધો ઉત્સાહ એટલો બધો ભક્તિભાવ એટલો બધો શ્રદ્ધાભાવ છે કે આપણું રોમ રોમ આજે નાચી રહ્યું છે હું કાયમ એવું વિચારું કે આપણી જાતને હું ધન્યભાગી માનું છું કે છેલ્લા પાંચસો કાળનો જે સંઘર્ષ લોકો ચંપલ પહેર્યા વગર લોકોએ એવી બાધાઓ રાખી આ નહીં કરીએ તે નહીં કરીએ એવા કેટલાય લોકોની જ્યારે શ્રદ્ધા એનું ભક્તિ એનું તપ જ્યારે પાક્યું અને એ સદભાગ્ય આપણને મળ્યું કે આપણી નજર સામે આપણને આપણી આંખથી આપણે રામલલાના દર્શન કરી શકશું આ સંઘર્ષની અંદર કોઈ પણ સંપ્રદાય જોયા વગર કોઈ પણ બીજું કાંઈ પણ જોયા વગર બસ રામ હિન્દુ સંસ્કૃતિને હિન્દુસ્તાનના આરાધ્ય દેવ છે જન જનના આરાધ્ય દેવ છે અરે આપણે કોઈ ધર્મનું નામ નથી લેતા પણ તમામની માટે જો આદર્શ પુરુષ હોય એક મર્યાદા પુરુષ કોઈ હોય એક આપણા બધાના રોલ મોડલ તરીકે જો આપણે સ્વીકારવા હોય અને આપણે સુખી થવું હોય તો એ ભગવાન રામ જ છે અને એને જોઈને જે માણસ ચાલે એ કોઈ દાડો ખોટે રસ્તે ન જઈ શકે કોઈ દાડો એ દુઃખી ન થઈ શકે ત્યારે આવા આપણા ભારતના આરાધ્ય દેવ હિન્દુસ્તાનના દેવ ભારતીય સંસ્કૃતિના દેવ છે ઈ રામલલા અત્યાર સુધી ટેન્ટમાં હતા અત્યાર સુધી બીજે બધી હતા આજે રામ ભગવાનનું આવું ભવ્ય મંદિર વિશ્વની અંદર આવું મંદિર નથી જ્યારે બની રહ્યું છે ત્યારે કુશાગ્રભાઈ એટલો બધો આનંદ થાય છે એટલો બધો આનંદ થાય છે કે એ શબ્દોમાં આપણે વર્ણન કરી શકતા નથી

ભગવાન રામ આદિકાળની અંદર જે થયેલા એ વખતે વર્ણાશ્રમ આ તે અડવું ના અડું આ નાનો છે આ મોટો છે આ બધી બહુ બધી ભયંકર બધી માથાકૂટો હતી એ વખતે ભગવાન રામે એક નાનામાં નાના વ્યક્તિને પોતાની છાતીએ વળગાડ્યો એક ભીલ જ્ઞાતિના ગુહ રાજાને ભગવાને પોતાની છાતીએ વળગાડ્યો એની નાવમાં બેસીને એ ગંગા પાર થયા શબરીના ઘરે બોર ખાધા તમે વિચાર કરો કે આશ્રમોનો બધા જે ઋષિ મુનિઓ આવતા કે ભાઈ અમારે તો સબરીમાના ઘરે જવું છે ભગવાને સબરીમાની શ્રદ્ધા જોઈ સબરીમાની ભક્તિ જોઈ શ્રદ્ધ સબરીમાનો વિશ્વાસ જોયો એટલે ભગવાનને આ રામ ભગવાને છે ને બધાને જોડવાનું કામ કર્યું વિભીષણ જેવા રાક્ષસને પણ ભગવાને પોતાનો મિત્ર બનાવ્યો અંગત સખા બનાવ્યો અને એના પર વિશ્વાસ મૂક્યો મહત્વની વાત તો આપણને આશ્ચર્ય થાય આ બધા તો માનવ હતા ભલે રાક્ષસ હતા તોય માનવ મનુષ્ય હતા મૈયા ભીલ હતા તોય મનુષ્ય હતા ગુ મહારાજ ભીલ હતા તોય મનુષ્ય હતા પણ સુગ્રીવ વાનર જાતિના હતા તે છતાં પોતાના મિત્ર બનાવ્યા પોતાની સાથે રાખ્યા પોતાની સાથે બિહાર્યા હનુમાનજી મહારાજને પોતાના ભક્ત બનાવીને આજે તમે જોવો રામની જે ઉદારતા છે સીતામૈયાની જે ઉદારતા છે કે આજે રામ કરતા હનુમાનજીને મોટા બનાવી દીધા કારણ કે બધું જે કાંઈ હનુમાનજીમાં છે એ બધું રામનું આપેલું છે સીતા મૈયાનું આપેલું છે એટલે રામ ભગવાન ઉદાર છે રામ ભગવાન સહિષ્ણુ છે રામ ભગવાન એક વચન વાળા છે રામ ભગવાન એક પત્ની વ્રત વાળા છે રામ ભગવાન સત્ય પાલક છે રામ ભગવાન માતૃ અને પિતૃ ભક્ત છે જે ગાદી રામ ભગવાનને મળવાની હતી અને પોતાના પિતા એમ કે કાલે તારે ચૌદ વર્ષ માટે વનમાં જવાનું છે એક પણ શબ્દ બોલ્યા વગર પિતાને દુઃખ ન થાય એવી રીતે કઈ કઈ માતાને દુઃખ ન થાય એવી રીતે એને વંદન કરી અને રામ ભગવાન હસ્તે મોટે વાલ્મીકી ઋષિ તો ત્યાં સુધી લખે છે કે રામ ભગવાનને ગાદી મળવાની તેને જે મુખાકૃતિ હતી હતી ને એવી મુખાકૃતિ સવારે સમાચાર મળ્યા તો એ મુખાકૃતિને એક નાની રેખા પણ ન બદલાય તમે કલ્પના કરો કે વડાપ્રધાનને સીટ મળવાની હોય ને પછી એમ કે ભાઈ તમે નહીં અને હવે બીજા બેસવાના છે તો કેવું થઈ જાય પણ આપણે એક રેખા ના બદલાણી અને માતાજીને એવું કીધું રામ ભગવાને ને કૌશલ્ય માતાને પિતા દિની કાનન રાજુ મારા બાપુજીએ મારી આગળથી અયોધ્યા છીનવી નથી લીધી મને તો જંગલનું મોટું સામ્રાજ્ય આપ્યું છે એટલે બધામાંથી પોઝિટિવ વિચાર બધાની સાથે જોડા નાનામાં નાના વ્યક્તિને ગળે છૂતા છૂતનો ભેદ રામ ભગવાને આજથી લાખો વર્ષ પહેલા કાઢી નાખ્યો એક પત્ની વ્રત વાળો અને રામ ભગવાન હજારો વર્ષ પહેલા આપણને સરસ સાથે વર્ણાયેલું એક આધ્યાત્મિક પરમ તત્વ છે તમામ જે રામાયણ ગ્રંથ મહાકાવ્યની રચના થઈ છે તો આ જે મહાકાવ્ય છે આ જે ગ્રંથ છે તેની અંદરથી આજના જમાનામાં એટલે કે આજે આધુનિક યુગની અંદર આજની થી જે તમને પ્રાપ્ત નહીં થાય એના કરતા આનંદ ગણું તમારા જીવનના પ્રશ્નો તમારા સંસારના સંબંધો શ્રેષ્ઠ બનાવાશે તો રામાયણથી આપણને પ્રાપ્ત થશે રામાયણ ભાગવત મહાભારત ગીતાજી આપણા એવા શ્રેષ્ઠ શાસ્ત્રો છે એટલા શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ છે એ ક્યારેય જૂના થતા નથી અને ક્યારેય જૂના થવાના નથી અને હું ગેરંટીપૂર્વક કહું છું રામાયણના ભાગવતજીના ગીતાજીના શિક્ષાપત્રીના અભ્યાસ પછી કે આજના યુગમાં જ રામાયણ શિક્ષાપત્રી ગીતાજીને ભાગવત જેટલું કામ લાગે એટલું કોઈ નહીં લાગે અને આજથી સો વર્ષ પછી પણ આ જે આપણને માર્ગદર્શન કરશે એવું બીજું કોઈ નહીં કરી શકે એટલે આ રામાયણ છે આ ભાગવત છે આ ગીતાજી છે આ છે જે શાસ્ત્રો વાંચે ત્યાંથી ખોટી લાઈન છોડી દે એટલે આ દેશને અત્યારે બહુ આ જરૂરી છે રામાયણની બહુ જરૂરી છે ગીતાજીની બહુ જરૂરી છે જ્યારે આપણો યુવાન આજે ક્યારેક હતાશ થઈ જાય છે ઉદાસ થઈ જાય છે ભાંગી પડે છે આત્મહત્યા કરે છે પણ એક વખત ગીતાનો અભ્યાસ કરે કોઈ રામાયણનો અભ્યાસ કરે કોઈ દાળ આત્મહત્યા કરવાનો સંકલ્પ ન થાય એવું આ આની અંદર તેજ છે એની એની અંદર અંદર જ્ઞાન છે પાવર છે આપણે અનેક જે મહાકાવ્ય હોય છે તેની અંદરથી જ્યારે પણ આપણે સાંભળીએ કે એને વાંચતા હોઈએ છીએ દર વખતે નવું શીખવા મળતું હોય છે આપણી વાત બિલકુલ સાચી છે પરંતુ આપણે જો વાત કરતા હોય ભગવાન શ્રી રામની ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીની વાત પણ

એટલે હું અત્યારે હનુમાન ચાલીસા આ કથાના માધ્યમથી તમામ યુવાને એક જ વાત કરું છું તમારે જો જીવનમાં સફળ થવું હોય અને પાછું કેવું સફળ શ્રેષ્ઠતાપૂર્વક સફળ થવું હોય સંસ્કારપૂર્વક સફળ થવું હોય તો તમારા રોલ મોડલ તરીકે હનુમાનજીને રાખો હનુમાનજીના જીવનની અંદર એવું છે કોઈ દાડો નિરાશ નથી થયા કોઈ દાડો ઉદાસ નથી થયા કોઈ દાડો દુઃખી નથી થયા અને કોઈ દાડો કોઈ પણ કાર્યની હનુમાનજી મારે જે ના નથી પાડી ના તો નથી પાડી પણ જે કામ હોંપવામાં આવ્યું એને હંડ્રેડ એને પાર પાડ્યું છે અને ઉત્સાહપૂર્વક પાર પાડ્યું છે હનુમાનજીનો જેવો ઉત્સાહ છે એવો ઉત્સાહ આજના યુવાનની અંદર તો જ આવશે જો એ હનુમાન ચરિત્ર સાંભળશે અને હનુમાન ચરિત્ર જો સાંભળશે તો હું સો ટકા ગેરંટી આપું છું એ ખોટા રસ્તેથી તો પાછો વળશે પણ સાચા રસ્તા ઉપર એની છલાંગ એટલે ઉડાન ભરાશે એટલે તમામ દર્શક મિત્રોને મારી વિનંતી છે વડીલોને પણ મારી વિનંતી છે તમારા બાળકો હોય તમારા છોકરાઓ હોય એને હનુમાન ચરિત્ર સાંભળવાનો એને ટેવ પડાવો તો શું પ્રભુ શ્રી રામ હનુમાનજી વિના અધૂરા હનુમાનજી શ્રી રામ વિના તો અધૂરા આપણે ચોક્કસ કેવું પડે કે જ્યાં રામ ત્યાં હનુમાન અને જ્યાં હનુમાન ત્યાં રામ એકબીજાને એકબીજા વિના ઘડીએ હાલે નહીં અને હાલવું પણ ના જોઈએ કારણ કે રામ ભગવાન પોતે વાલ્મીકી રામાયણની અંદર ઋષિઓની પાસે એમ કહે છે કે આ હનુમાન નો હોત તો મને સીતાની શોધ કોણ લાવી દે હનુમાન નો હોત તો જડીબુટ્ટી કોણ લાવે હનુમાન નો હોત તો આ યુદ્ધ જીતી નહીં કયો હોત એટલે હનુમાન તો સીતાના પ્રાણદાતા છે હનુમાન લક્ષ્મણના પ્રાણદાતા છે હનુમાન અમારા પણ પ્રાણદાતા છે અને ભરતને રામ ભગવાન એમ કહે કે ભરત ભૈયા એ હનુમાન છે હમ અરુણ નાહિ આ હનુમાનજીથી કોઈ દાડો આપણે ઋણમુક્ત નહીં થાય એવું એણે કામ કર્યું છે એટલે ભગવાન ગાદીએ બેઠા પછી સુગ્રીવજીને એના ઘરે વળાવ્યા અંગતજીને એના ઘેરે વળાવ્યા પછી વિભીષણજીને એના ઘરે વળાવ્યા શૃંગવીરપુરના રાજાને એના ઘેરે વળાવ્યા બધા મિત્રોને વળાવ્યા પણ હનુમાનજીને ન વળાવ્યા હનુમાનજીને ભગવાને એમ કીધું તારે તો સતત મારી સાથે રહેવાનું છે એટલે રામ વગેરે હનુમાન નો હોય ને હનુમાન વગેરે ક્યાંય રામ નો હોય એટલે એક કહેવત છે દુનિયા ન ચલે રામ કે બિના ઓર રામ ન ચલે હનુમાન કે બિના બિલકુલ સાચી વાત અને કળિયુગના દેવતા કહેવાય છે હનુમાનજીને જાગૃત દેવ છે તરત ભક્તોની જે મનોકામના છે તે જલ્દી પૂરી કરી દેતા એવા દેવ આપણા હનુમાનજી દેવતા છે વાત કરીએ હનુમાનજીની વાત થઈ પણ સાથે સાથે જ્યારે રામાયણની વાત હોય અને રામજીની જીવનની વાત ચાલતી હોય ત્યારે અનેક એવા પાત્રો છે કે જેમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે આપનું એવું પ્રિય પાત્ર અન્ય કયું છે કે રામાયણનું કે જેમાંથી કંઈ સારો એવો બોધ લેવા જેવો છે મારું વધારે વધારે પ્રિય પાત્ર રામાયણની અંદર પહેલાં તો હનુમાનજી છે પછી સીતાજી છે અને લક્ષ્મણજી છે જોકે આમાં તો બધા જ પ્રિય પાત્ર છે ભરતજી હોય શત્રુઘ્નજી દશરથ મહારાજ હોય કૌશલ્યાજી હોય કઈ કઈજી હોય સુમિત્રાજી હોય બધા જ પ્રિય છે પણ હનુમાનજી છે ને એને રામનું સતત કામ કર્યું એને રામ આગળ કાંઈ ક્યારેય કામ ન કરે કામ જ કર્યું પછી સીતાજી જે રામના છે ઓ માય ગોડ આટલું આટલું એમને દુઃખ પડવા છતાં સીતાજીને આપણે બધા જાણીએ છીએ જે વનવાસ ફરીને પછી જ્યારે અયોધ્યામાં આવ્યા પછી આપો તે છતાં લક્ષ્મણજીને સીતાજી એવું કીધું કે તમે તમારા મોટાભાઈની ખાસ ધ્યાન રાખજો એ મારા વિના દુઃખી બહુ થશે અને મોટાભાઈને રામ ભગવાનને એવું કહેજો કે સીતાજીને વનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી અને બહુ સુખી છું એટલે ભગવાન દુઃખી ન થવા પડે આજની સ્ત્રીઓએ આજના સમાજે આ માતાજી પાસેથી એટલું બધું શીખવાનું છે કે આટલું બધું ઓલું થયું તે છતાં એને ભગવાનનો અવગુણ નો આવ્યો ગુણ જ આવ્યો એટલે આ પોઝિટિવ વિચારથી જો સમાજ થોડું થોડું આપણે એટલું બધું તો ન જ કરી શકીએ કારણ કે એ તો પરાંબા હતા વિશ્વ ભાંડો બ્રહ્માંડ ભાંડોદરી હતા જગત જનની હતા એ તો મને તમને બધા એને કંઈક દેખાડવા માટે આવ્યા હતા કે ભાઈ આમ પણ જીવન જીવી શકાય છે પણ સીતાજી મહાન પાત્ર છે પછી લક્ષ્મણ ભૈયા હવે એની તો શું વાત કરીએ એક ભાઈ કેવો હોવો જોઈએ ભાઈની માટે ત્યાગ કેવો હોવો જોઈએ ભાઈની માટે સમર્પણ કેવું હોવું જોઈએ ભાઈની માટે ભાઈ કરી શું શકે એ જોવું હોય તો લક્ષ્મણ ભૈયા પાસેથી આપણને જોવા મળે પછી દશરથ મહારાજ પોતાના પુત્ર વગર પોતાના પુત્રના વિયોગે જે પ્રાણ છોડી દે એટલે કેટલા ભગવાન વાલા છે એને કોઈ દા વનમાં જવાનું કહી ન શકે પણ આ એક પ્રાણ જાય પણ વચન ન જાય મજબૂરીના કારણે એમને જે કઈ કહેવું પડ્યું હોય

એક પોતાની પત્નીના પ્રેમની અંદર ભગવાન રામ જ્યારે આટલા સમર્થ હોવા છતાં અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ હોવા છતાં કાળ કર્મ માયાના નાથ હોવા છતાં ધારે તે કરી શકે એવું સમર્થ હોવા છતાં મિત્રોએ એમ કીધું કે સમંદરને આપણે હાથ જોડી બહે અને એની પાસે જગ્યા માંગી તો આવા મોટો હોવા છતાં સમુદ્રના કિનારે અન્ન વ્રત લઈ ભગવાન બેસી ગયા અને ત્રણ દિવસ સુધી સમુદરે જ્યારે જવાબ ન આપ્યો ત્યારે ભગવાને બાણ છડાવ્યું આ સમુદ્રને હુકવી નાખવું બાળી દઉં ત્યારે સમંદર પોતે આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે અનંત જીવજંતુ મરી જશે એક કામ કરો તમે મારા ઉપર સેતુ બાંધો આ એ સંસ્કૃતિ છે કે પોતાની પત્નીને જે માણસ પ્રેમ કરે છે કોઈનો નાશ કરીને એને લે પ્રાપ્ત નથી કરતા પણ બે દેશને જોડવાનું કામ જો સૌ પ્રથમ કર્યું તો ભગવાન રામે કર્યું નકરી સમુદ્રને હૂકવી પણ એ કે એમ હતા બધું જ કરી શકે એમ હતા જેમ બીજી સંસ્કૃતિની અંદર એવું કે ઓલા મહેલ બનાવ્યા પછી એ લોકોને હાથ કાપી નાખ્યા હવે એ પ્રેમનું પ્રતિક હોય જ ન છે કે જો પ્રેમનું હારું પ્રતિક આ દુનિયામાં કોઈએ જોવું હોય તો સમંદર ઉપર બાંધેલો રામ સેતુ છે કે પોતાની પત્નીની માટે સેતુ બાંધી અને ભગવાન કોઈને પણ નુકસાન કર્યા કે લંકામાં જઈ સીતાજીને લઈ આવ્યા આપણે અવધ નગરીની વાતો કરી છે અવધ અયોધ્યા નગરી ભવ્ય નગરી હતી ને રામ રાજ્યની વાત કરતા હતા રામ રાજ્યની જ્યારે વાત આવે ને ત્યારે એવું થાય કે આપણું રામ મંદિર હવે નિર્માણ થઈ રહ્યું છે અયોધ્યામાં ફરીથી રામલલા બિરાજમાન થઈ રહ્યા છે રામ જન્મભૂમિ પર શું રામ રાજ્ય પાછું આવી રહ્યું છે આપને શું લાગે છે આપની દ્રષ્ટિએ રામ રાજ્ય કેવું હોવું જોઈએ આધુનિક યુગમાં જો અત્યારે આપણને હંડ્રેડ એવું લાગે છે કે રામ રાજ્ય પુનઃ પાછું આવી રહ્યું છે કારણ આખો દેશ રામમય થયો છે બીજું લોકો એકાબીજીને મદદ કરતા થયા છે સરકારની જે જે કાંઈ યોજનાઓ છે ડાયરેક્ટ વ્યક્તિ સુધી પહોંચી રહી છે આજે નેતાઓ જમીન ઉપર રહીને કામ કરી અને લોકોનો પ્રજાનો પ્રશ્નો સાંભળે છે છે આજે મોદી સાહેબ એક 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 વ્યક્તિને વ્યક્તિને લાઈવ મળે યોગીજી દરબાર ભરી ભરી નાના નાના માણસને પોતા એની વાત સાંભળે છે તો રામ રાજ્યની અંદર આ જતું ભગવાન પોતે બધાનું સાંભળતા બીજું આજે અયોધ્યા જે સજી ધજીન તૈયાર થઈ રહી છે ભગવાનના સ્વાગત માટે રામલલા જ્યારે બિરાજ છે આપણે કલ્પના નહીં કરી હોય આખા વિશ્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધામ બન્યું છે બીજું કે આખી દુનિયાના પ્લેનો ત્યાં ઉતરશે ખાલી હિન્દુ જ નહીં આખી દુનિયાના પ્લેનો ઉતરશે એના લોકો ખોટો અમુક લોકો ફેલાવે છે કે મંદિરથી શું થાય મંદિરથી શું વિકાસ થાય એટલે ભાઈ મંદિરથી જે વિકાસ થાય તમને ખ્યાલ નથી ત્યાં આજુબાજુના લાખો લોકોના બિઝનેસ ચાલે આ દેશની અંદર બહારથી લોકો જે આવવાના છે કરોડો લોકો આવવાના છે વિશ્વના પ્લેનો ત્યાં ઉતરવાના છે ત્યારે તે આર્થિક રીતે પણ દેશ મજબૂત બને સંસ્કૃતિની રીતે દેશ મજબૂત બને ધર્મની રીતે દેશ મજબૂત બને અને સત્તાની અંદર માણસ જ્યારે સ્થિર હોય સત્તા જ્યારે સ્થિર હોય ત્યારે ઓટોમેટિક દેશનો વિકાસ થાય આજે જુઓ આ આપણા દેશથી દેશનો બધાય લોહા માને છે બધાએ આ આપણા દેશને સલામ કરે છે એનું કારણ સત્તા સ્થિર છે મજબૂત છે અને રામ રાજ્યના માધ્યમથી રામ ભગવાનના માધ્યમથી આખો દેશ હિન્દુ સંસ્કૃતિ આખો સમાજ જોડાઈ રહ્યો છે તો કોઈને કંઈ વાંધો હોવો જ ન જોઈએ રામ ભગવાન ત્યારે જોડવાનું કામ કરતા હતા આજે રામ ભગવાન જોડવાનું કામ કરે છે એટલે અયોધ્યાની અંદર જે ભયલા થઈ રહ્યો છે ને એની તો આપણે કોઈ શબ્દો નથી આખો દેશ તો જશે અયોધ્યા પણ હું કહું છું આખી દુનિયા અયોધ્યા આવશે આખી દુનિયા હાલ અત્યારે રામમય માહોલ ચાલી રહ્યો છે અને ભવ્ય એવો ઉત્સાહ તમામની અંદર છે આપ દર્શક મિત્રોને શું સંદેશો આપશો જેટલા પણ યુવાધન છે વિશેષ કરીને તેમને શું સંદેશો આપશો મારી તમામ દર્શક મિત્રોને વિનંતી છે યુવાનોને ખાસ વિનંતી છે આપણે દર વર્ષે દિવાળી તો ઉજવીએ છીએ પણ રામ ભગવાન જ્યારે બાવીસ જાન્યુઆરી આ રામ મંદિરની અંદર પ્રગટ થાય એટલે આપણે બધા એક સંકલ્પ કરવાનો દિવાળી તો ઉજવવાની જ છે પણ આ મંદિર નિમિત્તે ભગવાન એમાં બિરાજમાન થયા એ નિમિત્તે હું એક સારું નિયમ લઉં અને જો વ્યસન હોય તો હું વ્યસન છોડું આ જો યુવાનો કરશે તો આપણે છેલ્લે એંસી વર્ષના થાવું કે નેવ વરના જેટલા વર્ષ જીવશું ત્યારે આપણને એ નિયમ યાદ રહેશે કે આ દિવસે મેં આ વસ્તુનો નિયમ લીધું હતું અથવા તો મેં આનો ત્યાગ કર્યો તો અથવા તો મેં ખોટી આદતથી છોડી હતી તો આવું જો યુવાનો કરશે યુવતીઓ કરશે આ સમાજ કરશે આખો તો એના જીવનની અંદર સો ટકા પરિવર્તન આવશે બીજું કે ભગવાનની એના ઉપર કૃપા ઉતરશે તો ખૂબ ખૂબ આભાર આપનો સ્વામીજી માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાત ફર્સ્ટ આ ન્યૂઝ ચેનલ છે એનો કે એમને ખૂબ પોઝિટિવ અભિગમ અપનાવી અને રોજ સારા સારા માણસોને લાવી અને દર્શક મિત્રોને સારી વાત સંભળાવવાનો જે અભિગમ છે એને ખૂબ ખૂબ હું સરાહું છું ધન્યવાદ આપું છું સાળંગપુર વાછી કષ્ટ હનુમાન દાદાને પ્રાર્થના કરું છું સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ તમારા કાર્યક્રમને ખૂબ ને ખૂબ સફળતા મળે થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય સ્વામી જય શ્રી રામ જય સ્વામિનારાયણ દર્શક મિત્રો આશા છે કે જે પણ માહિતી આપી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે અને ખૂબ જ સરસ વાતો આપણને કરી છે પૂજ્ય હરિપ્રકાશજી સ્વામીજી અને જે રામજીમાંથી કયા એવા ગુણો છે કયા શીખવા જોઈએ અને રામાયણના અનેક પ્રસંગો જે ખૂબ જ ઉપયોગી આજના આધુનિક જમાનામાં થાય છે તે તેમણે આપણને સમજાવ્યું છે આવી જ અનેક કથાઓને લઈને હું ફરીથી આપની સામે ઉપસ્થિત થઈશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર